नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण दस की अंदर सामाजिक विज्ञान में प्रकरण नंबर 16 आर्थिक उदारीकरण और वैश्विकीकरण विषय की बात करी रहा छे। गया वीडियो की अंदर आप आर्थिक उदारीकरण और खानगीकरण विषय की बात करी थी। आर्थिक उदारीकरण एटले शू? तो सरकारी अंकुशों अने नियमनों ने क्रमशः घटाड़ता जे बजार तंत्र द्वारा जे आर्थिक निर्णय लेवामां आवे छे तेने आपणे आर्थिक उदारीकरण कहीए छीए। ज्यारे खानगीकरण एटले जाहिर साहस अथवा तो सरकारनी मालिकीना एकमोने व्यक्तिगत साहस अथवा खानगी मालिकोने सोंपवानी प्रक्रियाने खानगीकरण कहे छे। हवे बे टॉपिकनी वात करी हती, हवे आपणे त्रीजा टॉपिकनी वात करीए, वैश्विकीकरण। तो वैश्विकीकरण एटले शू? तो एनी व्याख्या पहेला जोई लईए કે દેશના અર્થતંત્રને વિશ્વની અર્થવ્યવસ્થાનો સાંકળવાની પ્રક્રિયા અને વૈશ્વિકીકરણ કહેવાય। દેશના અર્થતંત્રને વિશ્વની અર્થવ્યવસ્થા સાથે સાંકળવાની પ્રક્રિયા એટલે વૈશ્વિકીકરણ, અથવા તો દેશના અર્થતંત્રને વિશ્વની અર્થવ્યવસ્થાનો એક ભાગ બનાવવાની નીતિ એટલે વૈશ્વિકીકરણ, અથવા તો સમગ્ર વિશ્વને વેપારના એક તાંતણે બાંધવું એને પણ કહેવાય વૈશ્વિકીકરણ। હવે તમને સમજ પડે એવી સાદી ભાષામાં કહી દઉં કે વૈશ્વિકીકરણ એટલે શું? તો પોતાના દેશની વસ્તુ અન્ય દેશોમાં અને અન્ય દેશની વસ્તુ આપણા દેશમાં મળે આવી પ્રક્રિયા જે થાય છે એને આપણે શું કહીએ છીએ? વૈશ્વિકીકરણ। તો વૈશ્વિકીકરણ માટે ઘણા બધા સુધારા વધારા જરૂરી હતા, તેના માટે કયા સુધારા વધારા થયા? આ એક બે માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન, આ પ્રશ્ન એ રીતે પણ પૂછાય કે વૈશ્વિકીકરણ સાથે સંકળાયેલી બાબતો વિશે જણાવો। ફરી વખત, વૈશ્વિકીકરણ સાથે સંકળાયેલી બાબતો વિશે જણાવો, આ બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન। તો એની અંદર આ ચાર ટોપિકનો સમાવેશ થાય છે। પહેલો ટોપિક છે કે બે દેશો વચ્ચે વેપાર માટેના જે અવરોધો હોય એ અવરોધો દૂર કરવા, એટલે શેના? વેપારના। આ પહેલો ટોપિક। બીજો, બે દેશો વચ્ચે મૂડીની હેરફેર માટેના અવરોધો હોય તો એ અવરોધો દૂર કરવા, કારણ કે અવરોધો દૂર કરશો તો જ મૂડીની હેરફેર એ સરળતાથી થઈ શકે, કારણ કે મૂડીની હેરફેર માટે ઘણા બધા દેશો પોતપોતાની રીતે અવરોધો નિયંત્રણો મૂકતા હોય છે, તો આપણે અવરોધો કે નિયંત્રણો મૂકવાના નથી જેથી કરીને મૂડીની મુક્ત હેરફેર થઈ શકે। ત્રીજું છે, ટેકનોલોજીની હેરફેર માટેના અવરોધો દૂર કરવા। ટેકનોલોજીની હેરફેર, એક દેશે કોઈ ટેકનોલોજી શોધી શકે અને બીજા દેશને પોતાની ટેકનોલોજી આપવી જેથી કરીને ઉત્પાદન વધે, દેશના સંબંધો સુધરે અને ખાસ કરીને વેપાર વધે, એટલે ટેકનોલોજી માટેના જે અવરોધો હોય તે અવરોધો દૂર કરવા। અને વિશ્વના દેશો વચ્ચે શ્રમની હેરફેર, શ્રમ એટલે શ્રમિકો જે એક દેશમાંથી બીજા દેશમાં જતા હોય એની મુક્ત હેરફેર કરવી, એના માટે જો કોઈ અવરોધો હોય તો એ પણ અવરોધો દૂર કરવા। એટલે આની અંદર કુલ ચાર અવરોધો આવે, બહુ ઇઝીલી યાદ રાખવા માટે। વેપારના અવરોધો દૂર કરવા, મૂડીની મુક્ત હેરફેર માટેના અવરોધો દૂર કરવા, ટેકનોલોજીની હેરફેર માટેના અવરોધો દૂર કરવા અને શ્રમની મુક્ત હેરફેર માટેના જે અવરોધો હોય તે અવરોધો દૂર કરવા। આ દૂર કરીશું એટલે વૈશ્વિકીકરણની પ્રક્રિયા ખૂબ જ સારી રીતે થઈ શકે। તો વૈશ્વિકીકરણ એક સારી વસ્તુ છે, સારી વસ્તુ છે। કયા લાભ છે જોઈ લઈએ। તો પહેલું તો દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે। તો વિદેશી મૂડીરોકાણ કેમ વધે? કારણ કે વૈશ્વિકીકરણનો મુખ્ય ઉદ્દેશ જ એ છે કે જેના કારણે વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે, એટલે દેશમાં વિદેશી મૂડીરોકાણ વધશે। બીજું, વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ એ આપણને સરળતાથી પ્રાપ્ત થાય। વૈશ્વિકીકરણના કારણે શું થાય કે વિકસિત દેશોએ જો આપણા દેશમાં મૂડીરોકાણ કર્યું હોય તો એના દેશમાં જે વસ્તુ ઉત્પન્ન થઈ હોય તે વસ્તુ એ આપણા દેશમાં બી ઉત્પન્ન કરશે, એટલે એમાં એના દેશમાં જે વસ્તુ ઉત્પન્ન થઈ છે એનો લાભ આપણને પણ મળશે, કારણ કે તે વસ્તુ આપણા દેશમાં પણ ઉત્પન્ન કરવાનો છે। પછી, આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની આપણી શક્તિ વધશે, કારણ કે હવે વિદેશી ટેકનોલોજીથી આપણે વાકેફ થઈશું એટલે આપણે પણ એ ટેકનોલોજીને સંલગ્ન કંઈક કામ કરીશું જેથી કરીને આપણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટકી રહેવા થોડાક સક્ષમ બની શકીએ, જો દેશમાં વૈશ્વિકીકરણ હોય તોની વાત છે। જેના લાભો એના હંમેશા ગેરલાભ પણ હોય, મેં તમને આગળ વાત કરી હતી, તો વૈશ્વિકીકરણના પણ અમુક ગેરલાભ છે। કયા ગેરલાભ છે? તો પહેલું તો વૈશ્વિકીકરણ ઉપર આપણે ભાર આપ્યો છે પણ એના લીધે ગરીબી અને બેરોજગારી, આપણને એમ હતું કે ભાઈ ગરીબી અને બેરોજગારીમાં ઘણો બધો ફેર પડશે
પણ જેવું ધાર્યું હતું એવી સફળતા આપણને મળી નથી. પહેલો. બીજું, નિકાસ વૃદ્ધિ. તો વૈશ્વિકીકરણના લીધે આપણા દેશમાં વસ્તુ ઉત્પાદિત થઈ, એ વસ્તુની આપણે નિકાસ પણ કરતા થયા, પણ નિકાસ કરવાના લીધે આપણને જે પ્રાપ્ત થવો જોઈએ લાભ, એ લાભ જોઈએ એટલા પ્રમાણમાં આપણને મળ્યો નથી. કારણ કે આપણા દેશમાં જે વસ્તુ ઉત્પન્ન કરીએ છીએ, આપણે નિકાસ કરીએ છીએ, પણ નિકાસ કરવાથી આપણને જે લાભ મળવો જોઈએ, લાભ મળતો નથી. વૈશ્વિકીકરણનો લાભ, આ સૌથી મોટો એનો માઇનસ પણ. વૈશ્વિકીકરણનો જે લાભ છે એ ખાલી મોટા ઉદ્યોગોને સૌથી વધારે મળે છે. મોટા ઉદ્યોગોને એનો સૌથી વધારે લાભ મળે છે, જ્યારે નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોને આનો કોઈ જ લાભ મળતો નથી. એટલે વૈશ્વિકીકરણ એ ફક્ત મોટા ઉદ્યોગો પૂરતું સીમિત થઈ જાય છે, નાના ઉદ્યોગો માટે આને કોઈ જ લાભ મળતો નથી. સમજી ગયા? આ એના લાભ થયા, આ એના ગેરલાભ થયા. વૈશ્વિકીકરણ એટલે શું એ વાત કરી? તો દેશના અર્થતંત્રને વિશ્વની અર્થવ્યવસ્થાનો એક ભાગ બનાવવાની નીતિ, એની સાથે સંકળાયેલી બાબતો, ચાર બાબતો, ચાર અવરોધો દૂર કરવા, વેપાર માટેના, મૂડીની હેરફેર માટેના, ટેકનોલોજીની હેરફેર માટેના અને શ્રમની મુક્ત હેરફેર માટેના. હવે વાત કરીએ આપણે વિશ્વ વેપાર સંગઠન, એનો મતલબ થાય WTO, એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. આ છે WTO. તો WTOની સ્થાપના ક્યારે થઈ? તો WTOની સ્થાપના 1 જાન્યુઆરી 1995 એક માર્ક્સની અંદર પૂછાઈ શકે, અને તેનું વડું મથક આવેલું છે સ્વિટ્ઝરલેન્ડની અંદર જીનેવા ખાતે. આ પણ એક માર્કની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન. WTO શરૂ કરવા માટેનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો WTO શરૂ થયું ને તો એના લીધે મુખ્યનો એક જ ઉદ્દેશ હતો કે વિશ્વના દેશોનું યુદ્ધ તરફથી ધ્યાન ડાયવર્ટ થાય અને વેપાર ઉપર એ લોકો ધ્યાન કેન્દ્રિત કરે. કારણ કે જેટલો વેપાર વધશે એટલો વિશ્વના બધા દેશોનો વિકાસ થશે, અને જેના કારણે જે ગરીબ દેશો છે એને પણ લાભ પ્રાપ્ત થશે. તો લાભ પ્રાપ્ત કરવા માટે શું કરવું? તો વેપાર વધારો. તો એના માટે થઈને આ WTOની સ્થાપના થઈ. જ્યારે WTOની સ્થાપના થઈ ત્યારે શરૂઆતના જે 45 દેશો હતા એની અંદર જ આપણો દેશ પહેલેથી જ એનો સભ્ય રહેલો છે. એના ધ્યેયોની વાત કરીએ. એના ધ્યેયો અને કાર્યો એ 2 માર્ક્સની અંદર અથવા તો 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન, અને અગાઉ બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્ન છે, એટલે ધ્યાન રાખજો. તેના ધ્યેયો કયા છે? તો વિશ્વના દેશો વચ્ચે વેપાર માટેના જે અવરોધો હોય તે અવરોધો દૂર કરવા, ટોપિક આગળ આવી ગયો. બીજું, વિદેશ વેપાર માટે દેશના ઉદ્યોગોને જે સંરક્ષણ અપાય છે એ દૂર કરવું. આપણા દેશમાં જ એવું છે કે ભાઈ આપણા દેશમાં ખાલી આપણા ઉદ્યોગો જ રાખવાના, એવું નહીં. પોતાના દેશમાં પોતાના જ ઉદ્યોગો એવું નહીં, પણ વિદેશી લોકો પણ આપણા દેશમાં મૂડીરોકાણ કરી શકે એ પ્રકારના માળખાની રચના કરવી જોઈએ. પછી વૈશ્વિક વેપાર નીતિમાં એ વિશ્વ વેપાર નીતિ અને આર્થિક નીતિ સાથે સંકલન સાધવું. બે બાબત, વિશ્વમાં ઉદ્ભવતા વેપારી ઝઘડાઓ આનું નિવારણ લાવવું. કારણ કે જો તમે વેપારી ઝઘડા નહીં નિવારો તો તમારું ધ્યાન યુદ્ધ તરફ જશે, અને જો યુદ્ધ તરફ જશે પછી વેપાર નહીં થાય. એટલે એના કરતાં બેટર છે કે જ્યારે જે પ્રોબ્લેમ થયો, હંમેશા આપણી ફેમિલીમાં બી કોઈ પણ પ્રોબ્લેમ છે તો એને કહી દેવું. જેમ કે આપણા ભાઈ તરફથી, આપણી બેન તરફથી, મમ્મી પપ્પાને આપણા તરફથી, કે આપણને મમ્મી પપ્પા તરફથી, કદાચ તમે મોટા થાવ મેરેજ કરો તો તમારા પત્ની તરફથી, તમારા હસબન્ડ તરફથી, કંઈ પણ પ્રોબ્લેમ હોય, જે પણ વ્યક્તિ તરફથી આપણને જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ આપણે એને ફેસ કરવો, એને કહી દેવું કે ભાઈ જો આ પ્રોબ્લેમ છે. આપણા મિત્ર વચ્ચે કોઈક ડિસ્પ્યુટ થયું છે, તેને કહી દેવું કે ભાઈ જો આ વસ્તુ મને ગમતી નથી, ફરી વખત ના કરીશ, તો ફરી વખતે ધ્યાન રાખે. અને એને ના ગમતી હોય તો આપણે એને એવી રીતે કહેવાનું ભાઈ તને કોઈક મારી બાબત નથી ગમતી, તારે મને કહી દેવાનું, જેથી કરીને ઝઘડાનું નિવારણ આવે. કારણ કે ઝઘડાનું નિવારણ તો જ આવશે, બાકી એ રીતે ઝઘડાનું નિવારણ આવવાનું નથી. હવે એના પછી વાત કરીએ એના કાર્યોની. તો બહુરાષ્ટ્રીય વેપારને લગતા કરારો માટે એક માળખું ઊભું કરવું, એક માળખાની રચના કરવી. ખાલી માળખું ઊભું નહીં કરવાનું, પણ એનો અમલ થાય એવા પણ પ્રયાસો કરવાના. કારણ કે માળખા તો બની જાય છે પણ એનો અમલ થતો નથી, આપણે એનો અમલ પણ કરવાનો. પછી છે કે ભાઈ બહુરાષ્ટ્રીય વેપાર માટે થયેલી ચર્ચા વિચારણા
માટે ફોરમ તરીકેની પણ આ કામગીરી કરે છે. ફોરમ એટલે વાટાઘાટો કરવા માટેની જગ્યા, એના માટેની આ એક કામગીરી કરે છે ડબલ્યુટીઓ. ડબલ્યુટીઓ છે તે ભેદભાવ વગરની આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપે છે. જો ડબલ્યુટીઓ માટે એવું નથી કે ભાઈ આ દેશ ગરીબ છે આ દેશ અમીર છે. ડબલ્યુટીઓ, ડબલ્યુએચઓ, યુનેસ્કો, યુનિસેફ બધા માટે, બધા જ દેશો સરખા છે. આ બધાનો મુખ્ય ઉદ્દેશ, જેમ કે ડબલ્યુએચઓ છે એનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે ભાઈ જે ગરીબ દેશો છે એની અંદર આરોગ્યવર્ધક સુવિધા મળે, જે બાળકો જે સ્ત્રીઓ કુપોષણનો ભોગ બન્યા છે, વિવિધ પ્રકારના રોગોથી પીડાય છે એને એ લોકો સહાયતા કરે, એનો મુખ્ય ઉદ્દેશ એ જ છે. ડબલ્યુટીઓ માટે શું છે કે ભાઈ જે દેશમાં બધા દેશો વેપાર કરી શકતા નથી તો એ દેશ પણ આંતરરાષ્ટ્રીય વેપારમાં જોડાય અને સારી રીતે વેપાર કરી શકે. ડબલ્યુટીઓનો મુખ્ય એક જ ઉદ્દેશ છે. એટલા માટે થઈને તે કોઈપણ બે દેશો વચ્ચે ભેદભાવ રાખતો નથી, એના માટે દરેક દેશ સમાન છે. એટલે તે ભેદભાવ વહીને આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપે છે અને આ જુદા જુદા દેશોની નીતિનું અવલોકન કરે છે. કોઈક દેશે વેપારી નીતિ બનાવી છે તો કેવી બનાવી છે, પહેલાં તો એ નીતિને જોશે, એનું અવલોકન કરશે અને જો ડબલ્યુટીઓને લાગે કે આમાં આપણે કોઈ સુધારા વધારા સૂચવવા જેવા છે, કરવા જેવા નહીં સૂચવવા જેવા, તો એ એની સૂચના આપશે કે ભાઈ જો તમે તમારા વેપારની અંદર આંતરરાષ્ટ્રીય વેપારમાં આ રીતે સુધારા વધારા કરશો તો તમારા માટે પણ સારું છે, ડબલ્યુટીઓ માટે પણ સારું છે અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે પણ સારું છે. એટલે આવી રીતે આ એના સુધારા વધારા સૂચવે છે. એ દેશને પાલન કરવું કે ના કરવું એ એની ઉપર છે. સમજી ગયા? તો આજે આપણે વૈશ્વિકીકરણ વિશે ઘણી બધી બાબતની ચર્ચા કરી, ડબલ્યુટીઓની વાત કરી, વિશ્વ વેપાર સંગઠન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન સ્થાપના ક્યારે થઈ અને એનું વડું મથક ક્યાં આવેલું છે એના ધ્યેયોની વાત કરી, કાર્યોની વાત કરી, ડબલ્યુટીઓ કેવી રીતે કામ કરે છે એની વાત કરી, કેમ એનો ઉદ્દેશ કેમ એ શરૂ કરવામાં આવ્યું એની પણ આપણે વાત કરી. તો હવે આપણે વાત કરીશું કે ડબલ્યુટીઓના આપણે સભ્ય તો થઈ ગયા, પણ શું એનાથી ભારત દેશને કોઈ લાભ મળ્યો છે? મળ્યો છે તો કેવા પ્રકારે મળ્યો છે હવે આપણે એની વાત કરીશું. એટલે કે ડબલ્યુટીઓનો ભારતની અને ભારતની સંસ્થા ઉપર કેવો પ્રભાવ પડ્યો છે અને કેવા પ્રકારના લાભ મળ્યા છે હવે આપણે એની વાત કરીએ. એની અંદર પહેલો ટોપિક જોઈએ કે વિશ્વ વેપારમાં શરૂઆતના વર્ષોમાં ભારત દેશનો હિસ્સો ફક્ત 0.5% જેટલો જ હતો. આ એક માર્કની અંદર પૂછાઈ શકે. અને આંતરરાષ્ટ્રીય વેપારની અંદર ભારત દેશની આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો થયો અને નિકાસમાં પણ વધારો થયો. અને જે પહેલાં આપણે 0.5% જેટલો હિસ્સો હતો જેમાંથી વધીને 1.0% એટલે કે 1%થી પણ વધ્યો છે. એટલે કે 1% જેટલો તો થયો જ છે. હવે આપણને એક પ્રશ્ન એવો મનમાં ઉપસ્થિત થાય કે આ બંને વચ્ચેનો ભેદ આપણે કેવી રીતે પારખી શકીએ. તો એની અંદર જો હતો પૂછાય કે ભારતનો હિસ્સો કેટલો હતો તો એ 0.5% થાય, અને હાલમાં વધીને કેટલો થયો છે જો છે પૂછાય તો એ 1% તમારે લખવાનો. એના પછી વાત કરીએ કે ડબલ્યુટીઓના સભ્યપદે રહેવાથી આપણે જે તૈયાર વસ્ત્રો, જે સુતરાઉ કાપડના તૈયાર વસ્ત્રોની નિકાસ કરતા હતા એની અંદર આપણે વધારો કર્યો છે. ઉપરાંત ડબલ્યુટીઓના સભ્ય થવાથી ભારતે પોતે ખેતી પેદાશોની વૃદ્ધિમાં પણ વધારો કર્યો છે. એટલે કે પહેલાં જે નિકાસ કરતા હતા એના કરતાં હાલની અંદર નિકાસ વધારી છે, એની ગુણવત્તાની દ્રષ્ટિએ અને જથ્થાની દ્રષ્ટિએ બંને રીતે આપણે નિકાસની અંદર વધારો થયો છે. અને નિકાસમાં વધારો થવાથી આયાત પરનું દબાણ થોડું હળવું થયું છે. આયાત પરનું દબાણ હળવું એટલા માટે થાય કારણ કે આપણે જે વિદેશમાંથી આયાત કરીએ છીએ તો એના માટે આપણને જે વિદેશી હુંડિયામણ વધારે ખર્ચાતું હતું એ હવે વધારે ખર્ચાવાનું ઓછું થયું છે. એટલે વિદેશી હુંડિયામણના જથ્થામાં ભારત દેશની અંદર હવે વધારો થયો છે. એટલે આ એનો સૌથી મોટો લાભ ગણી શકાય. અને વિશ્વ વેપાર સંગઠનના સભ્ય થવાથી આમ તો આપણને લાભ જ છે કારણ કે આપણા દેશની અંદર ઘણી બધી સુખ સગવડો અને બધાનો વિકાસ થયો છે.
અને એવું કહી શકાય કે વિકસિત દેશોમાં જે તે વસ્તુ મળતી હોય છે એ દરેક વસ્તુ આપણા દેશમાં પણ મળતી થઈ છે અને આપણે બધાનો ઉપયોગ પણ કરીએ છીએ. આપણને જાણીને નવાઈ લાગશે કે ભાઈ સમગ્ર વિશ્વની અંદર આઈફોન 11 પ્રો એ આખા વિશ્વની અંદર સૌથી વધારે ભારતમાં વેચાયો. જાણીને નવાઈ લાગે, બરાબર. એટલે આ જે બધું છે એ વૈશ્વિકીકરણ, આ જે WTOના સભ્યપદે આપણે છીએ, આ બધાના એના આપણને લાભ મળી રહ્યા છે. હવે આપણે વાત કરીએ ટકાઉ વિકાસ એટલે કે સુપોષિત વિકાસની. પહેલાં એની વ્યાખ્યા જોઈ લઈએ, એના પછી તમને સમજાવું કે ટકાઉ વિકાસ ખરેખરમાં શું છે. તો ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી, એટલે આ એક ટકાઉ વિકાસ કહેવાય. બીજી એક વ્યાખ્યા છે કે પ્રદૂષણ મુક્ત અને પર્યાવરણ તરફ મૈત્રીપૂર્ણ વ્યવહાર દ્વારા વિકાસ, એનો મતલબ થાય ટકાઉ વિકાસ. આ જે ટકાઉ વિકાસ છે એ પણ 2 અથવા 3 માર્કની અંદર પૂછાઈ શકે તેવો IMP પ્રશ્ન. હવે ટકાઉ વિકાસ એટલે શું છે? તો જ્યારે મનુષ્યએ પોતે વિકાસ કરવા માટેની આંધળી દોટ મૂકી એના પછી એણે એ જોયું નથી કે ભાઈ મારી આજુબાજુમાં કુદરતી સંસાધનોની આપણે કેટલી પથારી ફેરવી નાખીએ. એના પછી ધીરે ધીરે ઘણી બધી જગ્યાથી કુદરતી સંસાધનો ખૂટી ગયા, ઘણી બધી જગ્યાની ગુણવત્તામાં બહુ મોટો ફેર પડ્યો. જ્યારે આવું બધું થયું પછી આપણે ટકાઉ વિકાસનો ખ્યાલ આપણા મગજમાં આવ્યો. હવે થયું એવું કે ભાઈ જો આપણે ટકાઉ વિકાસ નહીં કરીએ, એટલે કે કુદરતી સંસાધનોનો યોગ્ય રીતે વપરાશ નહીં કરીએ, તો આપણી જે આવનારી પેઢી છે એ પેઢી માટે તો કુદરતી સંસાધનો બચવાના જ નથી. તો હવે આપણે શું કરવું? તો એના માટે હવે આપણે એનો વિકાસ થાય અને આપણો પણ વિકાસ થાય એના માટે હાલની અંદર જે સંસાધનો છે એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો. નહીંતર આપણો વિકાસ સધાયો છે, હવે આપણી જે આવનારી પેઢી છે એ પેઢીનો વિકાસ સધાવવાનો નથી. અને એટલા માટે થઈને આ ટકા વિકાસનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો. ટૂંકમાં આપણે એવું પણ કહી શકીએ કે ભાઈ ટકા વિકાસ એટલે આપણે જ્યારે પૃથ્વી પર અવતરિત થયા અને આપણી આજુબાજુનું વાતાવરણ ને સંસાધનો જે પ્રકારે હતા જ્યારે આપણે પૃથ્વી છોડીને જઈએ ત્યારે તેને તે પ્રકારે જ છોડીને જવા. એની ગુણવત્તામાં તમે વધારો ના કરી શકો તો કંઈ નહીં, પણ ઘટાડો કરવાનો નહીં. હવે તમને ખબર પડી હશે કે ટકાઉ વિકાસનો કોન્સેપ્ટ શું છે. હવે માનવ સૃષ્ટિની આસપાસ કુદરતી અને માનવ સર્જિત આવરણ એટલે કે પર્યાવરણ ઉપર આપણે હમણાં વાત કરી કે ગંભીર અસરો પડી આપણા પર્યાવરણની અંદર. જમીન, હવા, પાણી, અવાજ આ બધાનું ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રદૂષણ થયું અને એટલા માટે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો. એટલે જો આજની પેઢીએ જે વિકાસ સાધ્યો છે અને જે ઝડપથી વિકાસ સાધી રહી છે એ ભવિષ્યમાં ટકાવી શકાય તેમ નથી, એની પણ આપણે હમણાં વાત કરી. કેમ? કારણ કે આ બધા સંસાધનો ખૂટી જશે અને ખૂટી જશે તો ભાવિ પેઢીને આ જે સંસાધનો છે એ પ્રાપ્ત થાય તેવા નથી. એના પછી આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ બહુ જ ઘટ્યું છે અને જોડે જોડે એની ગુણવત્તા પણ ઓછી થઈ છે. ફોર એક્ઝામ્પલ પાણી, કે ભાઈ આપણે પાણીનો વપરાશ એટલો બધો વધારો છે કે ધીરે ધીરે પાણી તો ઘટી રહ્યું છે એની સાથે સાથે વધારે ને વધારે ઊંડેથી પાણી કાઢવા માટે એની ગુણવત્તા પણ ઘટી રહી છે. જમીન, તો જમીનની અંદર બી તમે જુઓ તો આપણે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો અતિરેક ઉપયોગ કરવાના કારણે આપણે શું થયું છે કે જમીનની ગુણવત્તા પણ ઘટી છે, એની અંદર પણ ક્ષારીય તત્વોનું પ્રમાણ ધીરે ધીરે વધ્યું છે. એટલે આ પરિસ્થિતિની અંદર, હાલમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે એની અંદર પરિવર્તન લાવવાની તાતી જરૂર ઊભી થઈ. એટલા માટે થઈને આપણે આ ટકા વિકાસનો ખ્યાલ અસ્તિત્વમાં મૂક્યો છે અને ટકા વિકાસ જો આપણે યોગ્ય રીતે સાધી શકીશું તો જ આપણે આપણો વિકાસ સાધી શકીશું અને આવનારી પેઢીને પણ એનો લાભ મળી શકશે. એટલા માટે ટકા વિકાસનો ખ્યાલ રાખવો એ ખાસ જરૂરી છે અને તો જ આપણી આવનારી પેઢીને એનો લાભ મળી શકશે.